अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। हरि पूर्णिया पावन धरामा श्री व्रज धाममा स्वर्गस्थ कांताबेन विठ्ठलभाई सिंगाड़ाना दिव्य आत्मकल्याण अर्थे सात दिवसीय श्रीमद्भागवत सप्ताह ज्ञान यज्ञ अने आज्ञान यज्ञना मुख्य यजमान श्री विठ्ठलभाई मोहन भाई सिंगाड़ा श्री वजूभाई विठ्ठल भाई सिंगाड़ा अने श्रीमान घनश्याम भाई विठ्ठल भाई सिंगाड़ा अने एमनो आ संपूर्ण सिंगाड़ा परिवार भागवत सप्ताहना बीजा दिवसना मंगल प्रारंभ में उपस्थित रहेला तमाम वडिलो माताओ आमंत्रित मेहमान श्रीओ तेमज मीडियाना माध्यम थी आ कथानु नित्य रसपान कर रहेला तमाम भाविक भक्तोनु सिंगाड़ा परिवार हार्दिक स्वागत करे छे। आप सबने आ यजमान परिवारना मनोरथी यशस्वी परिवारना व्यासपीठ तरफ थी जाजा करीने बधाई ने जय श्री कृष्ण। हा पछतावो विपुल झरणू स्वर्ग थी अहीं उतर्यु छे अने पापी तेमां डूबकी दई अने पुण्यशाळी बने छे। हा पछतावो अने एक विपुल झरणू स्वर्गमांथी अहीं उतर्यु छे अने पापीओ एमां डूबकी दईने पुण्यशाळी बने छे। एवुं पुण्यशाळी करनारुं आ विपुल झरणू एटले स्वयं श्रीमद भागवत महापुराण। आ महापुराण आ बाजु आमी जाइ शकू आ बाजु અને ફેન ચાલુ એટલે લાગે ખાલી તો એક વાર આ આના માટે તાળી વગાડો। નહીં તો આ દુનિયામાં એક નિયમ છે, પોતાને હવા મળવા મળે ને બીજાને ગરમી થતી દેખાતી બંધ થઈ જાય। હવે છે ને મારો જીવ કથામાં રહે, કારણ કે નહીં તો ઓલું આમ ગરમી થતી હોય ને તો મારો જીવ ત્યાં રહે થોડી વારે। તો
તો આજે ગઈકાલની આપણો યાત્રાનો સંઘ જ્યાં વિસામો લીધો હતો ત્યાંથી નવા પથ ઉપર નવી યાત્રાનો પ્રારંભ કરીએ બાપ. ગઈકાલે સોનકજીએ સુત મહાપુરાણીને પ્રશ્ન કર્યો. કાલે કેટલા લોકો કથામાં આવ્યા હતા જરા હાથ ઊંચો કરો. કાલ કરતા આજે સંખ્યા વધી ગઈ અને હવે તો રોજ 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 એમાં કનૈયો આવશે. ત્યાં તો એ તો હું તમને ગઈકાલ વાળાને પ્રશ્ન કરું. એક એ તો ચાલુ જ રહેવાનું છે. આવું તો ધીમા ધીમા ભૂકંપના આંચકા ક્યારેક ક્યારેક આવતા રહેશે. પણ કોઈએ પૂછવું નહીં કે આંચકો વયો ગયો કે નહીં. તો હું તમને પ્રશ્ન એ કરું કે સુનકજીએ સુત પુરાણને એક પ્રશ્ન કર્યો હતો અને મેં તમને એવું કહ્યું હતું કે ટુ બી કન્ટિન્યુ. કયો પ્રશ્ન કર્યો ગઈકાલે? હતા ને તમે લોકો કથામાં? કેટલા હતા કથામાં જરા હાથ ઊંચો કરો. હવે આપો જવાબ લ્યો. છે કોઈને યાદ? સોનકજીએ પ્રશ્ન કર્યો સુત મહાપુરાણીને, કોને ખબર છે? હવે એ બધું અમને યાદ રાખવાનું હોય તમને ન્યાચક ત્યાં બોલાવીએ હું કામ? પહેલી લાઈનમાં બેસી ગયા છો બધા વિદ્યાર્થીઓ. મેં એવું સાંભળ્યું છે કે પહેલી લાઈનમાં માસ્તર હોશિયાર વિદ્યાર્થીને બેહાડે. મને લાગે છે કે આ કહેવત અહીંયા હાવ ખોટી પડવાની છે. હજી એકવાર પ્રશ્ન કરું. કાલ સોનકે છેલ્લે શું કહ્યું હતું? અને મેં તમને કહ્યું હતું કે આ કથા હું તમને આવતીકાલે કહીશ. ટુ બી કન્ટિન્યુ. કઈ કથા હતી? તમને થોડુંક એના ઓપ્શન આપું તમને વૈકલ્પિક. હે, આત્મદેવ નામ આવ્યું હતું ક્યાં? ક્યાંય ભાગવત ભગવાન ને ભગવદ્ ગીતા આવું કઈ છેલ્લે આવ્યું હતું? અત્ર તે કીર્તયિષ્યા ઇતિહાસં પુરાતનમ યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે. પાપહાનિ પ્રજાયતે. કહો તો હવે યાદ આવ્યું કે હજી નહીં? કેમ તમ આજ બપોરે ખાધું છે? હું જમીન હોઈ ગયા હતા. સોનકે પ્રશ્ન કર્યો, અત્ર તે કીર્તયિષ્યામ ઇતિહાસમ પુરાતનમ. હે મહારાજ, હે મહામુનિ, તમારી પાસે ઇતિહાસની કોઈ એવી પુરાતન કથા હોય કે જેણે પાપ કરવામાં પાછું વાળું ન જોયું હોય અને એણે ભાગવતની કથા સાંભળીને પાપ હાનિ પ્રજાયતે, પાપમાંથી મુક્ત થઈ ગયો હોય એવું કોઈ ઉદાહરણ ખરું તમારી પાસે? કોઈ દાખલો ખરો? કોઈ સાબિતી ખરી? અને એને કહ્યું કે હા, મારી પાસે બહુ સુંદર સાબિતી, સત્ય ઘટના છે કે પાપ કરવામાં પાછું વાળું ન જોયું, મર્યો અને જ્યારે યાતના ભોગવવાનો સમય આવ્યો ત્યારે એ સહન ન થયું, અંતે
તેમની પાછળ ભાગવતની કથા કરવામાં આવી અને એ ભાગવતની કથા સાંભળ્યા બાદ પાપ હાનિહિ પ્રજાયતે, પાપમાંથી મુક્ત થઈ ગયો માણસ. કોણ સી કથા. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. तुंग भद्रा तटे पूर्वम अभूत पतन मुत्तमम, अभूत पतन. यत्र वर्णाः स्वधर्मेण सत्य सत्कर्म तत्पराः. तुंगभद्रा नदीना किनारे एक એક નગર છે તુંગભદ્રા તટે પૂર્વમાં અભૂત પતન મુત્તમમ. એક અદ્ભુત એવી એક નગરી છે અને આ નગરીમાં ચાર વર્ણના લોકો રહી શકે. યત્ર વર્ણાહ સ્વધર્મેણ, યત્ર વર્ણાહ સ્વધર્મેણ, પોતાના ધર્મની અંદર મશગુલ રહેલા ચાર વર્ણના લોકો આ નગરીમાં રહે છે. અને એ નગરી કઈ? તુંગભદ્રા નદી છે, ચાર વર્ણના લોકો છે, એમાં બ્રાહ્મણ છે, આત્મદેવ બ્રાહ્મણ છે, એની પત્ની ધુંધુલી છે. આ બધું એને યાદ છે પણ એક ગામનું નામ યાદ નથી. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પતન મુત્તમમ, અભૂત પતન, અભૂત નગરી છે. એ નગરી કઈ? આ સંસાર એ મોટી મોટું સરોવર, સંસાર એ મોટી નગરી છે. આ સંસાર એ મોટું મોટી નદી છે. તુંગભદ્રા તટે, તુંગભદ્રા નો અર્થ છે તુંગ એટલે શ્રેષ્ઠ અને ભદ્રા એટલે કલ્યાણ કરનારી. શ્રેષ્ઠ કલ્યાણ કરનારી એક નગરી. તો કલ્યાણ કરનારી નગરી એટલે શું? આધ્યાત્મિક અર્થમાં આ કથા એક જીવાત્માની છે. તુંગ એટલે શ્રેષ્ઠ અને ભદ્રા એટલે કલ્યાણ. ભદ્ર એટલે તો કહ્યું ભદ્રમ કર્ણૈર્ભિ, મારા કાનોથી સુંદર શ્રવણ સાંભળું. ભદ્રમ કર્ણૈર્ભિ શૃણુયા, હું સાંભળું શું? ભદ્રમ એટલે શ્રેષ્ઠ, હું સારી વસ્તુને મારા કાનથી સાંભળું, શ્રવણ કરું. કલ્યાણ કરવાની નગરી, નગરી એટલે આ મનુષ્ય અવતાર, આ માનવ દેહ. 84 લાખ યોનિમાં સૌથી શ્રેષ્ઠ કલ્યાણ કરનારી કોઈ નગરી હોય તો આ આ મનુષ્ય અવતાર છે. કારણ કે આ મનુષ્ય અવતાર ભગવાનને ભજી શકે, આ મનુષ્ય અવતાર પરમાત્માના મંદિરમાં જઈ શકે, પરમાત્માની મૂર્તિની સામે જોઈ અને પરમાત્માના દર્શન કરી શકે, પરમાત્માની કથાઓ સાંભળી શકે. આના સિવાય બીજી કોઈ યોનિને મંદિરમાં જવાનો, આવી કથાઓમાં આવવાનો અધિકાર ક્યાં આપ્યો છે? એ તો આપણે આવી એટલે આપણને કે ઓહો આવો 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 બેસો બેસો, નીચે ન બેસી શકતા તો સોફામાં બેસાડે, આપણી માથે પંખા ફરતા હોય, આપણે આમાં કુલર રાખ્યા હોય, સુંદર મજાની વ્યવસ્થા કરી આપણે બેઠા હોઈએ એટલે. બાકી આવે આગળ અહીંયા કૂતરું કે બિલાડું, એને કથા સાંભળવી જ છે, બેસવા દેશો અહીંયા? એક કૂતરાને ધકેલવા માટે કેટલા જણા ઉભા થાય એનું જ નક્કી નહીં. એટલે કલ્યાણ કરનારી આ નાગરી, આ આ અવતાર.
શ્રીમદ ભાગવતનો 11મો સ્કંદ અને એમાં 23મા અધ્યાયમાં ભગવાન બોલ્યા છે, દુર્લભો માનુષો દેહો, દુર્લભો માનુષ દેહો, આ મનુષ્ય અવતાર મળવો બહુ દુર્લભ છે. સામે રામચરિત માનસ એની એક એક પુરવાર કરતી એક પંક્તિ કહે, બડે ભાગ માનુષ તનુ પાવા. હે જીવ, તું બહુ બડભાગી છો કે તને મનુષ્યત્વ મળ્યું છે, માણસનો અવતાર મળ્યો છે. તું બહુ સદભાગી છો, બહુ બડભાગી છો. તો એવી એક ઉત્તમ નગરી આ મનુષ્ય અવતાર, અને આમાં ચાર વર્ણના લોકો રહે, શરીરમાં ક્ષત્રિય પણ રહી શકે, બ્રાહ્મણ પણ રહી શકે, વૈશ્ય પણ રહી શકે અને શુદ્ર પણ રહી શકે છે. ચાર વર્ણના લોકો આમાં રહે છે. આત્મદેવ પોતે સત્ય સત્કર્મ તત્પરાહ, પોતાના કર્મની અંદર કુશળ એવો બ્રાહ્મણ છે. ભગવાનનું ભજન કરે, પરમાત્માના નામનો મહિમા ગાય, ઈશ્વરના નામનો મહિમા ગાય. પણ એની પત્ની જે સામે છે, એની પત્ની, એને ભગવાન સાથે કોઈ લેવા દેવા નહીં. એને પરમાત્માના નામમાં આળસ અને પ્રમાદ આવે, અને એને જો પારકી નિંદા કરવા દો તો ક્યાં સમય જતો રહે એને ખબર ન રહે. લોક વાર્તા રતા ક્રૂરા, પ્રાયશો બહુ જલ્પિકા, સુરાચ ગૃહકૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા, સુરાચ ગૃહકૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા, કૃપણા કલહ પ્રિયા. લોકોની વાર્તામાં જેને સમય વિયો જાય એને ખબર ન રહે. લોક વાર્તા રતા ક્રૂરા, પ્રાયશો બહુ જલ્પિકા. આધ્યાત્મિક અર્થમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ એટલે આત્મા છે, અને એની પત્ની ધૂંધુલી એટલે આપણી બુદ્ધિ છે, અને આપણી બુદ્ધિને ભગવાનમાં રસ ન લાગે, ભગવાનની કથા મજા ન આવે, એને કોકની વાતો થતી હોય બેહવા દે તો એને મોજ આવ્યા કરે. પ્રાયશો બહુ જલ્પિકા, એવી આપણી આ બુદ્ધિ. જો બુદ્ધિને તમે કોકની વાતોમાં લગાડી દો તો ક્યાં આખી રાત વહી જાય એ ખબર ન પડે. અને એને એમ કહ્યું કે આજે ભજનમાં આવવાનું છે, ઓહો હું ઘડીક આવ્યો. એને એમ કહ્યું તમારે આજે કથામાં આવવાનું છે, આવી જાઓ વાલો ને, એને કથામાં આનંદ ના આવે. એને આનંદ આવે કોકની વાતો કરવામાં. પ્રાયશો બહુ જલ્પિકા, આ જીવને ભગવાન તરફ લઈ જાઓ ને તો એને આળસ અને પ્રમાદ આવે, તો એને ન હોય બધું સાંભળે. પણ તમે એને બીજા કામમાં લગાડો એને કાંઈ ન થાય. તમે જુઓ કથામાં આવો ને એટલે તમને ઘડીક થાય તો પગમાં ખાલ્યું ચડે, ઘડીક થાય તમને પાણીની તરસ લાગે, ઘડીક થાય તો ગરમી થાય, ઘડીક થાય તો હાલ બહાર જઈ આવું આવું મન થાય. પણ જો ઘેરે તમને એક ટીવીનું રિમોટ આપી દીધું હોય, 3 કલાક એક ફિલ્મમાં બેઠા હોય, તમારો જીવ ક્યાંય ન જાય. ન તમને ભૂખ લાગે, ન તરસ લાગે, ન તમને ગરમી થાય, ન તમને ઊભું થવું પડે, કાંઈ ન થાય. 3 કલાક તમે ટીવીની સામે બેઠા રહ્યો એમને,
પણ જો તમને પરમાત્માની કથામાં બેસાડવામાં આવે તો તમને બધું જ થાય. સુરા ગૃહ કૃત્યેષુ કલહ કૃપણા કલહ પ્રિયા. પતિ સાથે ઝઘડો કરનારી આત્માની હારે બુદ્ધિ લડે છે. આત્મદેવ બ્રાહ્મણને બધી વાતના સુખ છે, પણ એક વાતનું દુઃખ છે કે એમને ત્યાં પુત્ર નથી. જ્યાં સુધી આ બુદ્ધિને વિવેકરૂપી પુત્ર ન થાય અને ત્યાં સુધી આત્માને કોઈ દિવસ આનંદ ન મળે. તમારા જીવનમાં વિવેક નહીં આવે ત્યાં સુધી આત્મા પ્રસન્ન નહીં થાય. ત્યાં સુધી તમારો જીવ હર્ષની અનુભૂતિ નહીં કરી શકે, આનંદને નહીં અનુભવે. માટે વિવેકની બહુ જરૂર છે. વિવેકરૂપી પુત્રની જરૂર છે. જ્યાં સુધી વિવેકરૂપી પુત્ર નહીં આવે ત્યાં સુધી તમને આનંદ નહીં મળે. તો એક વખતના સમયે આત્મદેવ પોતાના આંગણામાં બેઠો છે ને બેઠો બેઠો વિચાર કરે છે કે મારા ક્યાં ભવના એવા પાપ થયા મારાથી. કે મારે ત્યાં એક સંતાન નથી અને આત્મદેવને ત્યાં સંતાન નથી, એટલું જ નહીં પણ આત્મદેવના કયા ભવના પાપ હશે એની ખબર નથી. દુઃખી થયો છે, દુઃખને ઓળખી નથી શકતો. અને એક વાત યાદ રાખજો, દુઃખને તમે કોઈ તર્કથી તમે એને દુઃખને શોધી નહીં શકો અને દુઃખને તમે તમારી જીભથી ક્યારેય તમે વાત નહીં કરી શકો. આ બે વસ્તુ જીવનમાં બહુ સત્ય છે, નરું સત્ય. તમે ગમે તેટલે તર્ક અને વિતર્ક લગાવો પણ તમારા દુઃખનું કારણ શું છે એને તમારી બુદ્ધિ તમે એને શોધી નહીં શકે, અને તમને દુઃખ કેવું છે એને તમારી જીભ કોઈ દી ગાઈ નહીં શકે. એટલું તમે કહી શકો, ભાઈ મને અહીંયા આ દુઃખે છે, અહીં દુખાવો થાય છે, આ દુઃખે છે એમ કહી શકો, પણ કેવો દુખાવો છે એ તમારી જીભ ન કહી શકે. તર્ક કોઈ દી બુદ્ધિને, તર્ક કોઈ દિવસ દુઃખને, એનું દુઃખનું કારણ નહીં શોધી શકે અને જીભ તમારા દુઃખને કોઈ દિવસ ગાઈ નહીં શકે. અનરું સત્ય છે. તો વિચાર કરે છે કે મારા ક્યાં ભવના પાપ થયા છે, કારણ કે આત્મદેવના ઘરે તો એક સંતાન નથી. એટલું જ નહીં, આત્મદેવના આંગણામાં એક ગાય ઊભી છે અને એ ગાયને વાછડાનો પ્રસવ નથી થતો. આંગણામાં રહેલું એક વૃક્ષ છે, વૃક્ષને ફળ લાગે, ફળ બગડી જાય. તુલસીનો ક્યારો માંજર ન લાગે. એને એને માંજર નથી લાગતા. બ્રાહ્મણ વિચાર કર્યો, શું કરું, જો પુત્ર ન હોય તો પૂમ નામના નરકમાંથી મને તારે કોણ, મને કોણ તારશે. દીકરા વગરનું જીવન સાવ નકામું છે, આવું આત્મદેવ એમ કહે છે. પુત્ર વગરનું જીવન કેમ જીવવું, પુત્ર હોય પુત્રની જરૂર શું કામે છે. પેલા તો એ ભાગવતમાં બહુ સુંદર વિચાર પ્રસ્તાવ અહીંયા રજૂ કર્યો છે કે પુત્રની જરૂર શું કામે, તો કહે છે શ્રાદ્ધ માટે. માં કે બાપ ગુજરી જાય તો શ્રાદ્ધ માટે, દીકરો ન હોય તો પૂમ નામના નરકમાંથી તારે કોણ, કોણ તારશે. પૂમ નામના નરકમાંથી તારે કોણ, એટલે આત્મદેવ બ્રાહ્મણ દુઃખી થયા અને ઘરેથી નીકળી જાય છે કે આવું દીકરા વગરનું જીવન જીવવું એના કરતા તો મરી જવું સારું. આત્મહત્યા કરવાના વિચારથી ઘરેથી નીકળે, જંગલમાં જાય છે,
મરવા માટેના જે પ્રયત્નો કરે છે, આત્મહત્યા કરવાના પ્રયત્નો કરે છે, એ સમય બરાબર એક સાધુ મહાપુરુષ ત્યાંથી પસાર થાય છે. અને એ મહાપુરુષે પેલા બ્રાહ્મણનો હાથ પકડ્યો છે કે એ ભાઈ શું કરો છો તમે? આ તમને ખબર છે આત્મહત્યા કરવી એ તો મહાન પાપ છે, પણ આત્મહત્યાનો વિચાર કરવો ને એ પણ બહુ મહાન પાપ છે. કોણ છો તમે? ક્યાંથી આવો છો? અને શા માટે તમારે મરવું છે? મહારાજ, મારું નામ આત્મદેવ છે, હું બ્રાહ્મણ છું, અને મારે દીકરો નથી, પુત્ર નથી, અને પુત્ર વગરનું જીવન જીવીને હું શું કરું? મહાત્માજી કહે છે, અરે ભાઈ, એક દીકરો નથી એટલા વાતમાં તમે આમ મરવા આવ્યા? તમે આમ આમ તમારા જીવને ખોઈ બેસશો? પરમાત્માએ મનુષ્યત્વ બહુ સુંદર આપ્યું છે, આને જીવવાનો આનંદ કરો. મરવાનું તો છે જ, એકવાર તમે આત્મહત્યા નહીં કરો તો પણ મરવાનું છે. મને એક વાતનો જવાબ આપો, તમે લોકો જિંદગી જીવવા માટે છે કે મરવા માટે? હે, જિંદગી જીવવા માટે છે કે મરવા માટે? બહુ અઘરો પ્રશ્ન છો. તમે જે જવાબ દેવા માંગો છો એટલો બધો સહેલો છે નહીં. આ તમે કહી શકો, હાલો ભાઈ જીવવા માટે, પણ જીવવું કોને કહેવાય? પોતાના માટે જીવવું એને જીવવું કહેવાય? આપણું જીવન અન્યને જીવાડતા શીખડાવે ને એનું નામ જીવવું કહેવાય સાહેબ. આપણું જીવન કોઈકને જીવતા શીખડાવે, બાકી જીવે તો પ્રશુ છે. પ્રાણીઓ જીવે છે, પક્ષીઓ જીવે છે, પણ આપણા જીવનમાંથી કોઈકને જીવન જીવવાનો એક નવો રાહ મળે, નવી એક દિશા મળે, એ જીવવું સત્ય છે. ભાઈ ભૂદેવ, દીકરો નથી એમાં આટલા બધા દુઃખી શું થાવ? ભગવાનની કૃપા તમારા ઉપર છે કે તમારે ત્યાં દીકરો નથી. અરે મહારાજ, તમે રહ્યા સંન્યાસી ને અમે રહ્યા સંસારી, દીકરાનું દુઃખ શું છે ને એ તમને સંન્યાસી ન ખબર પડે, સંસારમાં આવો તો ખબર પડે. અરે ભાઈ, પણ આ દુનિયામાં કોણ સુખી થયા છે દીકરા વાળાને, કોણ દુઃખી થયા છે દીકરા વગરના? બધાની પરિસ્થિતિ હરખી જ છે. દીકરા નથી એ માથે ઓઢીને રોવે છે કે અમારે દીકરા નથી, દીકરા નથી, દીકરા નથી. અને જેની ઘરે ચાર ચાર દીકરા છે એ માથે ઓઢીને રડે છે કે દીકરા છે, પણ સાચવતા નથી. કોણ આ દુનિયામાં પુત્ર માટે સુખી છે? ભાઈ દુખી ન થાવ ભૂદેવ. મહારાજ, તમે સંસાર સંન્યાસી રહ્યા ને તમને ખબર ન હોય. અરે ભલા માણસ આ દુનિયામાં આ સંસારની વાસના છોડી દો, વિવેકમ તું સમાસાધ્ય ત્યાં સંસાર વાસનમ. તમારા જીવનમાં વિવેક લાવો, વિવેકમ તું સમાસાધ્ય, જીવનમાં વિવેકનો આગ્રહ રાખો અને ત્યજ સંસાર વાસનમ, સંસારની વાસનાઓને છોડી દો. બાકી તો આ દુનિયામાં કર્મથી જ માણસની ગતિ અને કર્મથી જ માણસને અધોગતિ થવાની છે. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિહ. ભાગવત એમ કહે છે, મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ, આ પ્રજાના પુત્રના પ્રેમમાં, પુત્રની આ મોહમાં આટલા બધા દુર આમાં તમે એટલા બધા ઘૂસી ન જાઓ. બલિષ્ઠા કર્મણો ગતિહ. દીકરો તમારું પિંડદાન કરે અને તમને મુક્તિ મળી જાય એવું નથી. અહીંયા બલિષ્ઠા કર્મણો ગતિહ, તમારી ગતિ તમારા કર્મને આધીન છે. કર્મણ્ય વાધિકા રસ્તે મા ફલેષુ કદાચન. તમારી ગતિ કર્મથી થશે. દીકરો તમારા
ચોખાના લોટના અડદના લોટના પિંડ કરી કરી અને પાણીમાં નાખી દે એનથી મુક્તિ મળી જાય એવું 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 જરૂરી નથી. માણસની ગતિ કર્મથી થાય છે. મુંચા જ્ઞાન પ્રજારૂપમ. આ દુનિયામાં સંસારમાં ક્યાં સુખ મળશે તમને? એટલે કહું છું વિવેકમ સુસમાસાધ્ય ત્યાં જ સંસાર વાસનમ. હવે તમે સંસારની વાસનાને છોડો અને પરમાત્માનું ભજન કરો. અરે મહારાજ, દીકરા વગરનું શું સુખ મળે? તમને સંન્યાસીને શું ખબર હોય સુખ શું છે? સંન્યાસે કીધું આ દુનિયામાં સુખ ક્યાં છે? એક જ જગ્યાએ સુખ છે, સંન્યાસે સર્વથા સુખમ. સંન્યાસમાં જે સુખ છે એવું સુખ બીજે ક્યાંય નહીં મળે તમને. સંસારમાં તો કેટલી ઉપાધિ, કેટલી ચિંતાઓ, અનેક પ્રકારની ચિંતાઓ સંસારમાં સતાવશે. સંન્યાસીને કોઈ ચિંતા ન સતાવે. બહુ સમજાવ્યા એ આત્મદેવ બ્રાહ્મણને પણ ન સમજ્યા. અંતે આત્મદેવ કહે છે કે મહારાજ, તમે મને આપી શકતા હો તો સંતાન આપો, નહીં તો મને મરવા દો. ખોટી આવી વાતો ન કરો મારી સામે. મહારાજ કહે છે કે ભાઈ, આમ આમ કપાળમાં વાંચું ને કીધું, અરે ભાઈ તમારા ભાગ્યમાં આ ભાવમાં તો શું, તમારા ભાગ્યમાં લખ્યું છે 7 જન્મમાં બાપ થવાનું, તમારે ત્યાં પુત્ર નહીં થાય. ખૂબ દુઃખી થયો. તો હવે મને મરવા દો, મને મરવા દો, મને મૃત્યુ પામવા દો. બહુ સમજાવ્યો ન સમજ્યો. મહારાજ કહે છે લાતો કે ભૂત બાતો છે નહીં સમજતે, લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. એક ફળનું એક વૃક્ષમાંથી ફળ તોડ્યું, હાથમાં આપ્યું કે લે ભાઈ આ તમારા પત્નીને આપજો, એને ખવડાવજો, ભગવત કૃપાથી તમારે ત્યાં સંતાન થશે. ભલે આત્મદેવ બ્રાહ્મણ પાછો આવે ઘરે, પત્ની ધુંધુલીના હાથમાં ફળ આપે છે, કીધું કે લે એક મહાત્માજી આ પ્રસાદ આપ્યો છે ને એમણે કહ્યું છે કે તમારા પત્ની આ ફળ ખાશે ને તો તમારે ત્યાં સંતાન થશે, લે આ ફળ ખા, ખાઈ જાજે. આત્માદેવ પત્નીના હાથમાં ફળ આપીને નીકળી ગયો. પેલા મહાત્માજીએ કીધું તારી પત્નીને ખવડાવી દેજે, પણ એ પત્ની પર ભરોસો રાખ્યો અને નીકળી ગયો. ગયો તો ખરો. હવે પેલી ધુંધુલી વિચાર કરે છે આ ફળ ખાવ કે ન ખાવ, જો ફળ ખાઈશ તો હું ગર્ભવતી બનીશ, મારા ઉદરમાં બાળક રહેશે, અને મારે બાળક થાય તો મારે ન કાંઈ ખવાય, ન કાંઈ પીવાય, ન ક્યાંય અવાય, ન ક્યાંય જવાય, ન હરાય, ન ફરાય, કેટલા બંધનો લાગી જાય. મારે કઈ ખવાય નહીં તો મારું શરીર દુબળું પાતળું પડી જાય, હું કામ કરી શકું નહીં. અરે કદાચ હું ગર્ભવતી બનું, મારે બાળક આવે તો ઉપાધિ કેટલી. કદાચ હું ઘરમાં સૂતી હોઉં અને મારા ઘરને આગ લાગે તો મારે દોડવું કે મારા બાળકને બચાવવું. આપણી બુદ્ધિ, હો આધ્યાત્મિક અર્થમાં આપણી બુદ્ધિ ભગવાન આટલી બધી તર્ક અને વિતર્ક કરે છે, મારે બચવું કે મારા બાળકને બચાવવું. કદાચ બજારમાં જાઓ અને મારા બાળકને લઈ અને પેલા બજારમાં પેલા લૂંટારાઓ આવે તો એ લૂંટારાઓ બધાને મારતા હોય તો મારે મારો જીવ બચાવવો કે મારા બાળકને બચાવવું, શું કરવું? અનેક જાતના તર્ક અને વિતર્ક કરે છે, વિચારો કરે છે, શું કરવું? અને અંતે છેલ્લો વિચાર આવ્યો કે હું કદાચ આ ફળ ખાવ, ગર્ભવતી બનું તો મારું શરીર કામ કરી શકે નહીં, અને કામ કરી ન શકે તો મંદાયામય સર્વસ્વમ નનાંદા સંહરે તદા. હું કામ ન કરી શકું તો એટલા માટે થઈ,
અને મારા નણંદ ઘરનું કામ કરવા આવે અને મારી નણંદ મને ખબર ન હોય એમ એટલું કેટલું ધન લઈ જાય કોને ખબર પડશે, કેટલું ચોરી જાય. મંદાયામ મય સર્વસ્વમ નનાંદા સમહરે તદા, કેટલું ધન ચોરી જાય કોને ખબર પડે. શું કરું, બેસતી નથી, મગજમાં ન બેઠું, ખાવું ન ખાવું. બાજુમાં એની બહેન બેઠી છે અને બેને કહ્યું એક કામ કર, તારે ફળ ન ખાવું તો રેવા દે, મારા ઉદરમાં એક બાળક છે, એ બાળક હું તને આપી દઈશ, એના બદલામાં તું મને થોડુંક ધન આપી દે. આ બેન છે એ આધ્યાત્મિક અર્થમાં મન છે, અને આપણું મન જ આપણી બુદ્ધિને બગાડે. ઘડીક મન અહીંયા લાગે, ઘડીક મન અહીંયા લાગે, ઘડીક મન અહીંયા લાગે, આપણું મન આપણી બુદ્ધિને બગાડે. શું કરું, તો કહે છે તું આ ફળ ખાવાનું રેવા દે, તું મને ધન આપજે, હું તને આ બાળક આપી દઈશ. બધી વાત નક્કી થઈ ગઈ, પણ તો કે છે આ ફળનું શું કરવું, તો કે છે ગાયને ખવડાવી દે. ફળ ગાયને ખવડાવવામાં આવ્યું છે, ધુંધુલીએ સ્વાંગ રેચો ઢોંગ કરે છે, હું ગર્ભવતી છું. હું ગર્ભવતી હોવાનો સ્વાંગ રેચો, મનને એમ થાય છે કે બંધન થાય, બંધન થાય, બંધન થાય, અને આત્માને છુટકારો જોઈએ છે. અને આ બેયના ઝઘડામાં આમનો સમય પસાર થઈ જાય. બંધન બંધન જંખે છે મમ મન, અને આત્મ જંખે છુટકારો. મને દહેશત છે કે આ ઝઘડામાં ખૂટી ન જાય મારો જન્મારો. મને દહેશત લાગે, મને બીક લાગે છે કે આ મન અને આત્માના બેવના આ ઝઘડામાં ક્યાંક મારો આ જન્મારો ખૂટી ન જાય, મારો સમય પૂરો ન થઈ જાય. મને દહેશત છે આ ઝઘડામાં કે ખૂટી ન જાય મારો જન્મારો. આને આ ઝઘડામાં આપણો જન્મારો પૂરો થાય, આપણે મુક્તિ માટે કોઈ પ્રયાસ ન કરીએ. મુક્તિના પ્રયત્નો કરજો બા. મુક્તિની વાત આવે ને એટલે મને એમ થાય કે માણસ મુક્તિ ક્યારે ઈચ્છે ખબર છે, આપણી મુક્તિની ભાવના કેટલી. આપણે મુક્તિ માટે ઝંખ ના કરીએ પણ ક્યારે મુક્તિ જોઈએ છે મને તમે લોકો જવાબ આપશો. તમે આપણે મુક્તિ ક્યારે જોઈએ છે, ક્યારે જોઈએ મુક્તિ? આપણે મરી ગયા પછી મુક્તિ જોઈએ છે આપણે તો. પછી મુક્તિ છે કે નહીં એની ખબર જ નથી એવી વાતને આપણે વળગી પડ્યા છીએ. સાચી મુક્તિ તો અહીંયા મળવી જોઈએ વાલા. મર્યા પછી મુક્તિ મળશે કે નહીં મળે એની કોને ખબર છે, એના કરતા અહીંયા જ મુક્તિ મળે એવું જીવન જીવી લઈએ. કોઈએ બહુ સુંદર વાક્યો લખ્યો છે, તમારા જીવનની આશાઓ અધૂરી રહી જાય અને શ્વાસ ખૂટી જાય, શ્વાસ ખૂટી જાય અને આશાઓ અધૂરી રહે તો એ તમારું મૃત્યુ છે. પણ આશાઓ ખૂટી જાય અને શ્વાસ બાકી રહી જાય તો એ જીવતે જીવ તમને અહીંયા મુક્તિ છે વાલા, તમને અહીંયા મુક્તિ મળી જાય છે. અંતે ફળ ગાયને ખવડાવ્યું હતું, સ્વાંગ રેચો ઢોંગ કર્યા છે, હું ગર્ભવતી છું. સમય ઘણો વ્યતીત થયો, ધુંધુલીની બેનને ત્યાં એક સંતાન થાય છે અને સંતાનમાં દીકરો જન્મે છે. બાળક કોઈને ખબર ન પડે એમ બેન બનેવી ભેગા મળી અને ધુંધુલીને આપી દે છે.
ધૂંધલી એના બદલામાં ઘણું બધું ધન આપ્યું. આત્મદેવને સમાચાર મોકલાવ્યા કે આપણી ઘરે એક દીકરાનો જન્મ થયો. આત્મદેવ ખૂબ રાજી થયા છે કે મારા ઘરે દીકરો આવ્યો. 3 મહિનાના સમય પછી ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો, કારણ કે સંતની પ્રસાદી હતી ને, પ્રસાદી કોઈ દિવસ નિષ્ફળ ન જાય. પ્રસાદી નિષ્ફળ ન ગઈ, સંતની પ્રસાદીએ પણ એક ગાયને જે ખવડાવેલું ફળ, એ ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો. દીકરો હતો અને એ દીકરાને ફેર એટલો હતો, આખું શરીર માણસનું હતું, કાન હતા એ ગાયના કાન જેવા હતા. એકના બદલે 2 દીકરા મળ્યા, આનંદનો પાર ન રહ્યો. સમય વ્યતીત થયો, 2ના નામકરણ સંસ્કાર થયા, નામ પાડ્યા, અને એ નામની અંદર ધૂંધુલીનો દીકરો છે એટલે નામ એનું ધૂંધુકારી પાડ્યું. અને ગાયના કાન જેવો જેના કાન છે એનું નામ પાડ્યું છે ગૌકર્ણ. એનું નામ ગૌકર્ણ પાડ્યું છે. ઘણો સમય વ્યતીત થયો, 2 ભાઈઓ મોટા થયા, 2ને વિદ્યાભ્યાસ માટે બેસાડ્યા છે. ગોકર્ણ મહારાજ પંડિત જ્ઞાની બને છે અને ધુંધુકારી છે મહાખલ બેનો. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ, મહાખલ બેનો, મહાષઠ બેનો. ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પીવે, ન કરવાના કામો કરે છે. મદિરા પાન કરે, બીડી સિગારેટ પીવે, માવા ખાય, ન કરવાના કામો ધુંધુકારી કરે છે. ધુંધુકારીના મિત્રો હતા, એ પણ પાન માવા ખાય, દારૂ પીવે, કારણ કે એની ભેગા તેના મિત્રો જોઈ ને બીજું કોણ હોય. સજ્જન માણસની હારે બેહે એ સજ્જન હોઈ શકે, દુર્જનની હારે જેને મેળ આવે એ દુર્જન હોઈ શકે. બાકી સજ્જન ને દુર્જન ને બેને કોઈ મેળ ન આવે, કારણ કે બેના વિચારો અલગ અલગ હોય. મહાષઠ બહેનો એ ધંધુકારી, મા બાપ પાસે વારંવાર પૈસા માંગતો રહે, વારંવાર પૈસા માંગતો રહે, અને એ સમયે એકવાર એના માતૃશ્રીએ ના પાડી પૈસા આપવાની, બાપ પાસે જાય છે. એકવાર, 2 વાર, 3 વાર પૈસા બાપ પાસે માંગ્યા આત્મદેવ પાસે. આત્મદેવ પૈસા આપવાની ના પાડે છે, અને જ્યારે ના પાડી તો એ મહાષઠ ધુંધુકારીએ પોતાના બાપને છાતીમાં એક પાટું માર્યું અને આ ધરતી પર પછાડ્યો પડ્યો. અને અંતે પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે દીકરા વગરનાય રડે છે અને દીકરા વાળાએ આ દુનિયામાં રડે છે. આપણું બધાનું આવું જ છે. અહીં કથામાં હોય ને ત્યાં સુધી આપણને આમ થાય કે અમે શું નકરું, આવું નવું કહેતા છે, અમારે આમ છે ને તેમ. પણ જ્યારે સામે આવીને ઊભું રહી ને તો એમ થાય કે આ ઓલું કથામાં કીધું સારું હતું, એ સાચું નીકળ્યું હાલું, આ દુનિયામાં ક્યાં કોઈ કોઈનું છે. પછી યાદ આવે નાહક ના મરો બધા, મથી મથી કોઈ કોઈનું નથી આ દુનિયામાં. બધા સ્વાર્થના સગા છે, જેવો સ્વાર્થ સમાપ્ત થયો એટલે કોણ હું ને કોણ તું, કોઈને કઈ લાગે વળગે નહીં. તમે તમારી જગ્યાએ, એની જગ્યાએ. બાપને જ્યારે દીકરાએ પાટું માર્યું અને ધરતી પર પડ્યો, ખૂબ દુઃખી થયો, અને ત્યારે બીજો દીકરો ગોકર્ણ મહારાજ પંડિત જ્ઞાની એના બાપને કહે છે, પિતાશ્રી એક વાત કહું, અસારહ ખલુ સંસારો દુઃખરૂપી વિમોહક. આ સંસાર વિમોહક છે, દુઃખરૂપી છે, અને ભગવાન સ્વયં કૃષ્ણએ ગીતાજીમાં કીધું આ સંસાર દુઃખાલય છે, સંસાર તમને દુઃખ જ આપશે. અસારહ ખલુ સંસાર, અસારહ ખલુ સંસારો દુઃખરૂપી વિમોહક. જીવું સત્ય છે.
भाई भूदेव दीकरो नहीं एम आटलो सब करे ही प्रीति। आ दुनिया में स्वार्थ ना कारण सब प्रीत करे छे, चाहे सुर होय मुनिजन होय मानस होय पशु होय कोई पण होय, मात्र ने मात्र स्वार्थ माटे प्रेम करे। सुर नर मुनिजन सब की यह रीति, स्वार्थ कारण सब कर ही प्रीति। प्रेम करे छे बद्दा पण मात्र ने मात्र क्या सुधी, ज्यां सुधी स्वार्थ छे त्यां सुधी। स्वार्थ पती गयो एटले कोण हूँ ने कोण तू, तमे तमारा रस्ते अमे अमारा रस्ते। આ દુનિયાના સંબંધો બધા ત્યાં સુધીના હોય છે, બધા જ નાહકના હોય છે। એકના એક દિવસ તમારે જવાનું છે, વાત નક્કી છે। પિતાશ્રી આ દુનિયામાં આપણા તળપદી ભાષાના એક કવિએ લખ્યું છે, કોના છોરું અને કોના વાછરું, કોના માને બાપ, અંતકાળે રે જાવું એકલું। મા બાપ, ભાઈ બહેન, પત્ની, દીકરા દીકરીઓ, આ પરિવાર, આપણો વ્યવસાય, અમારા મિત્રો, આ બધું જ ક્યાં સુધી? એક શ્વાસ છે ત્યાં સુધી, પછી બધા બાળી નાખશે, કોઈ ભેગા નહીં આવે। ગોકર્ણ મહારાજે ગીતાજીનું જ્ઞાન વાંચ્યું છે, ગોકર્ણ ગીતાનું જ્ઞાન આપ્યું। પિતાશ્રી એક વાત કહું આપને, એક મારો નાનો એવો સંદેશો, બે બે શ્લોકની ગોકર્ણ ગીતા છે, પણ બે શ્લોકમાં તો એ ભગવાન ગોકર્ણ મહારાજે અદભુત વાત કરી દીધી છે। મારી વાત માનો તો તમને ઉપદેશ આપું। धर्मं भजस्व सततं त्यज लोक धर्मा। पिताश्री धर्मं भजस्व सततं अने त्यज लोक धर्मान। धर्मं भजस्व सततं, तमे धर्म ने भजो। हवे पेली वात तो ये आवी, धर्म ने भजो। धर्म एटले शुं? आखो दी माळा हाथ में लईने बेही जाऊं धर्म छे? भगवान नी मूर्ति सामे बेठुं रहेवुं धर्म छे? भगवान नी आरती कर्या करवी धर्म छे? भगवान ने जमाड्या करवा ए धर्म छे? ना। ધર્મ એટલે મારી ભાષામાં જો કહેવા જાવ તો મનુષ્ય પોતાના જીવનનું જે ફરજ છે એ ફરજોનું પાલન કરે, એનાથી મોટો બીજો કોઈ ધર્મ દુનિયામાં હોતો નથી સાહેબ। મારી આ ફરજ છે, મારા મા બાપની સેવા કરવી, મારે મારા બાળકોને સાચવવા, મારે આ રાષ્ટ્ર માટે કંઈક કરવું, મારે મારા પરિવાર માટે કંઈક કરવું। આ જે ફરજો છે, ફરજોની નિષ્ઠાપૂર્વક જો એ ફરજને બજાવે તો એનાથી મોટો ધર્મ દુનિયામાં કોઈ નથી બીજો। એટલે અહીંયા કહ્યું ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન। પિતાશ્રી તમે આ દુનિયાના લોક ધર્મને છોડી દો હવે, અને એક જ કામ કરો, તમે આવું આ કામ કરશો ને ધર્મમ ભજસ્વ સતતમ, તો શું થશે? સેવસ્વ સાધુ પુરુષાં જહિ કામ તૃષ્ણા। સાધુ પુરુષોની સેવા કરો અને તમારા કામ અને તૃષ્ણાને પુરુષાં જહિ, જહિ આને કે કાપી નાખવું, શું કાપશે? કામ અને તૃષ્ણાને, તમારી કામ તૃષ્ણાને કાપી નાખશે કોણ? સેવા સાધુ પુરુષોની કરો, ધર્મને ભજો, લોક ધર્માને છોડી દો। અને સૌથી અગત્યની વાત કરી, જીવનમાં સુખી થવું હોય તો આપણા બધા માટે કહું છું, જીવનમાં સુખી થવું હોય તો એક જ વાત યાદ રાખો ને, અહીંયા ગોકર્ણ ગીતાનો એકમાત્ર શબ્દ છે બહુ સુંદર, અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ ભૂત્વા। બસ આટલી પંક્તિ જીવનમાં યાદ રહી ને કોઈ દિવસ દુઃખી ન થાવ। અહીંયા કહ્યું અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા, બીજાના દોષ જોવાનું બંધ કરી દો, બસ એ જ તમને સુખી કરી શકે। પણ આપણામાં થાય કેવું, આપણને બીજાના દોષ દેખાય અને આપણા જ આપણને ગુણ દેખાય। મહાપુરુષો એમ કહે છે ગુણ જોવા હોય તો બીજાના જુઓ અને દોષ તમારી અંદર પોતાના જુઓ। અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા। અને છેલ્લી પંક્તિ કીધી સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ। તમે સેવા કથા રસ અને નિત્ય પિયા કરો, તમે સત્સંગ કર્યા કરો, તમે તમે મહાપુરુષોનો સંગ કર્યા કરો,
बाकी तो अहीं आया अने जवाना मैं कई काले प्रश्न कर्यो तो तमने मृत्यु तमने कोई डर लगे तो आपणे कहता था खबर छे कई डर नहीं लगता मृत्यु नो डर लगे जीवता ने मरवा नो डर लगे जीवता ने रे भय मरवानो पड़ पड़ राम समरहु सागर मुओ गुरु ना हाथे सागर मुओ गुरु ना हाथे फरी फरी नथी मरवानु मरवु तो सत्य छे बावा मरवु तो सत्य छे राम भजन विना जीववु राम भजन विना जीववु धिक 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 छे मरवु तो सत छे बावा मरवू तो सतल छे मरवानो तो छे ज पिताश्री पण मरवू कई रीते एनी एनी एक घोषणा छे अहीं राम भजन वगर मरी जाऊ गमे गमे त्यां मरी जवाय मरवानो तो छे ज वाला तमे धर्मने भजो धणीनी थापण धणीने सोपी मटी गयो साचवू आ તો હરીની થાપણ છે અને એને હોપી દઈએ તો હાચવું મટે બેંકમાં મૂકી આવે તો ઘરમાં ઉપાધી નહીં ને ઈ હાચવે એનું વ્યાજે આપે અને જઈ જોતા તી પાછા આપે ધણીની થાપણ ધણીને સોપી મટી ગયો સાચવવું પછી આ તમ રામ નફકરા થઈને વાયુ લહેરત ફરવાનું પછી તો વાયુ રૂપે એને ફેર્યા કરીએ મોજ આવે ત્યાં આ પવનને કોઈ બંધન છે કે ભાઈ તારે આમ ન જવાનું એને જે દિશામાં ગમે એ દિશામાં જઈ શકે આ તો સમય છે ક્યારે યોજાય કોને ખબર છે અને આ સમય જ માણસને બધું શીખડાવી જાય છો समय बनी समझावू छू हे मानव विश्वास करी ले समय बनी समझावू छू आ दुनिया मा इच्छा थी अवतार धरी हूँ आवू छू आ दुनिया मा इच्छा थी हूँ अवतार धरी ने धर्मम धर्मम भजस्व सत्यम त्यज लोक धर्मान सेवस्व साधु पुरुषान जहि काम तृष्णा अना दुनिया में कोई रहू हो एवं तो छे ज नहीं આ દુનિયામાં કોઈ રહ્યું જ નથી હજી પીર પૈગંબર અવતારીને પડે શરીર બદલવું પીર હોય પૈગંબર હોય તો એને અવતાર લઈને વળી પાછું શરીર તો બદલવાનું જ છે પીર પૈગંબર અવતારીને પડે શરીર બદલવું એવું મરવું સંતોનું ભાઈ મહાજળે જળ ભળવું મરવું તો સત છે બાવા મરવું તો સત છે મરવું સત્ય છે આજ નહીં તો કાલે મરવાનું છે પિતાશ્રી તો એટલા માટે તમને કહું છું અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં મુક્ત્વા તમે બીજાના દોષ જોવાનું બંધ કરી દો સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ સેવા કથા રસ આ બધાને પિયા કરો આપ પિતાશ્રી હવે તમે સંસારને છોડી સંસાર વાસનમ ત્યજ લોક ધર્મા તમે હવે પરમાત્માને ભજો
તીર્થના ક્ષેત્રમાં જાઓ. ગોકર્ણ મહારાજના બે શ્લોકોનું જ્ઞાન લાગી ગયું આત્મદેવ બ્રાહ્મણને, ઘરેથી નીકળી જાય છે. તીર્થના ક્ષેત્રોમાં જાય છે. આ બાજુ માતા પોતાની ધુંધુલી ધુંધુકારી હવે એની માને દુઃખ આપે છે. ધુંધુલીને પણ એટલી યાતના થવા લાગી કે હવે પુત્ર મને માનતો નથી, પુત્ર મારી વાત સાચવતો નથી, એટલા માટે થઈ. અને માએ પણ ઘર છોડી અંધારા કોવમ પડી આત્મહત્યા કરી, અંતે મોતને ઘાટ ઉતરી. હવે મા બાપ મૃત્યુ પાયમાં, કોઈ કહેવાવાળું રહ્યું નહીં અને કોઈ કહે નહીં, એટલે સ્વતંત્રતા સ્વચ્છતામાં બદલાઈ જાય. સ્વતંત્રતા સ્વચ્છતામાં બદલાઈ ગઈ. ન કરવાના કામે લાગી ગયો. ધુંધુકારી એટલે દુર્ગુણ છે, ગોકર્ણ એટલે સદવિચાર છે, સદગુણ છે આધ્યાત્મિક અર્થમાં. અને દુર્ગુણને પછી જ્યારે તમે કોઈ કહેવાવાળું ન હોય ને, એને વારવાવાળું ન હોય, એટલે એનું મન અન્યત્ર લાગી જાય. પાંચ ગણિકા સ્ત્રીઓમાં એનું મન લાગ્યું અને આ દુર્ગુણ વધારે પડતો. પાંચ ગણિકા સ્ત્રીઓ કઈ? તો કહે છે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. આ પાંચની અંદર એનું મન લાગી ગયું, દુર્ગુણ એમાં ભળ્યો અને ન કરવાના કૃત્ય કરી બેઠો. અંતે એક રાજાનો ખજાનો તોડ્યો, રાજાના ખજાનાને તોડી ધન ચોરી લાવી અને પોતે સ્ત્રીઓને હાથમાં એ ધન આપ્યું. સ્ત્રીઓને ખબર પડી કે હવે શું કરવું, આણે તો રાજાનો ખજાનો તોડ્યો. એટલે જેણે ખજાનો તોડ્યો તો જેની પાસેથી ધન લીધું, એ પાંચ સ્ત્રીઓ ભેગી મળી અને અંતે ધુંધુકારીને મારી નાખવાના પ્રયત્નો કરે છે. અનેક વાર પ્રયત્નો કર્યા, અનેક પ્રયત્નો કર્યા, છતાં ધુંધુકારી મરતો નથી. અને આમ પણ કહેવાય છે આ દુનિયામાં જેનું કર્મ સારું નથી ને, એને મોતે જલ્દી ન આવે. ખૂણામાં પેડો પેડો પછી પીડાતો હોય. હે ભગવાન, હવે તમે લઈ લો. ભગવાન કહે છે આઈનું અહીંયા હજી બધું, હજી ચૂકવણું બાકી છે. સોડ લાંબી બીમારીની તાણી સૂતો, મોત માંગે પણ આવે નહીં યમના દૂતો. કર્યા કર્મો ના લેખા લેવાય, તારી આ વરદા રોજ ઓછી થાય. કર્યા કર્મ ના લેખા લેવાય છે. જેવું કર્મ હશે એવી તમારી ગતિ હશે. અને અંતે પ્રેત ધંધુકાર એ ધંધુકારીને મારવા માટેના અનેક પ્રયત્નો, અને એ પ્રયત્નોમાં એને એના ચહેરા ઉપર એના મોઢામાં ધગધગતા અંગારાઓ નાખ્યા અને એને મોતને ઘાટ ઉતાર્યો. ધંધુકારી મર્યો, પ્રેત બન્યો અને ચારે બાજુ ખૂબ યાતનાથી પારાવાર પીડાવા લાગ્યો. જ્યારે પીડાતો હતો ગોકર્ણ મહારાજને ખબર પડી કે મારા પિતાશ્રીનું મૃત્યુ થયું છે, મારી માતુશ્રીનું મૃત્યુ થયું છે, મારા ભાઈનું મૃત્યુ થયું છે. અને ત્યારે એમણે ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું. ગોકર્ણ મહારાજે ગોકર્ણ મહારાજ શ્રાદ્ધ કરીને પાછા આવે છે અને પોતાના જૂના ગામની અંદર જૂના મકાનમાં આવીને રહે છે. અને ત્યાં આગળ બરાબર એ ધુંધુકારી પ્રેત અવસ્થામાં એ ખૂબ ડરામણા અવાજ કરતો હતો. પણ ગોકર્ણ મહારાજે પાણીની અંજલી છાટી અને પૂછ્યું તું કોણ છે? ત્યારે ખૂબ રેડ્યો અને કહે છે કે હું તમારો ભાઈ ધુંધુકારી છું, હું મૃત્યુ પામ્યો, પ્રેત બન્યો. ગોકર્ણ મહારાજ કહે છે મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, તને મુક્તિ ન મળી? ગયામાં શ્રાદ્ધ કરી છતાં તને મુક્તિ ન મળી? ત્યારે ધુંધુકારી સ્વયં એમ કહે છે ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર્મેન ભવિષ્યતિ. ભાઈ તમે ગયાજીમાં જઈને એકવાર નહીં, આવા 100 વખત શ્રાદ્ધ કરો છતાં પણ મને મુક્તિ મળે એમ નથી, કારણ મેં કર્મ જેવા કર્યા છે, મેં કામ જેવા કર્યા છે, તો તને મુક્તિ ક્યાંથી મળે? તો કહે છે એ મને ખબર નથી, પણ હું આપને પ્રાર્થના કરું છું, બહુ યાતના થાય છે મને, આપ મને મુક્તિ અપાવો, મને મુક્તિ અપાવો. ગોકર્ણ મહારાજે બીજા દિવસના સૂર્ય ઉદય કાળે ભગવાન સૂર્યનારાયણને ઉભા રાખીને કહ્યું પ્રભુ
હે ભુવન ભાસ્કર, ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મુક્તિ ન મળે એને મુક્તિનું સાધન કયું, એને મુક્તિ માટે શું કરવું? અને સૂર્યનારાયણ ભગવાન એટલું બોલ્યા, એના માટે શ્રીમદ ભાગવતની કથા વંચાવો, તમે એને ભાગવતની કથા સંભળાવો. ગોકર્ણ મહારાજ પોતાના આશ્રમમાં આવે છે, શુભ મુહૂર્ત જોઈ મંડપની રચના કરી, વ્યાસ ગાદીની રચના કરી અને પોતે જ વ્યાસ ગાદી પર બિરાજમાન થયા. ભાગવતની કથા કહેવા માટે આખો મંડપ ભરાયો, પણ પ્રયત્ને બેસવા માટે, ક્યાંય ધુંધુકારીને બેસવા માટે જગ્યા ન મળી. ત્યારે લીલાવાસની સોટીની અંદર એક નાનું છિદ્ર હતું અને એ છિદ્ર રૂપે એમાંથી અંદર બેસી ગયો, કારણ એ વાયુરૂપ હતો. ધુંધુકારી પ્રેત અવસ્થામાં વાયુરૂપને પામ્યો હતો એટલે વાયુરૂપે એ વાંસની સોટીમાં બેસી ગયો. અને સાત દિવસની કથા એક પછી એક દિવસ કથા પૂરી થવા લાગી. સાત દિવસની કથા વિશ્રામ થઈ અને જ્યાં કથાનું ફળ ભગવાન ભાગવતજીના ચરણારવિંદમાં સમર્પિત થયું અને વાંસ ફાટ્યો અને એમાંથી ધુંધુકારી નીકળ્યો અને ભગવાનનું દિવ્ય વિમાન જે આવ્યું હતું, પાર્ષદો વિમાન લઈને આવ્યા હતા, એ વિમાનની અંદર બેસી અને ધુંધુકારી ભગવાનના ધામનો અધિકારી બન્યો છે. ભાગવતની કથા, સાતમે દિવસે વાંસ તૂટ્યો, પણ આ વાંસ કયો છે? લીલો વાંસ? ના, હજી ઘણી જગ્યાએ મને એવું સાંભળવા મળે કે જ્યાં સુધી લીલો વાંસ ફાટી ન જાય ને ત્યાં સુધી કથા પૂગે નહીં. અહીંયા હાથ ભાવ સુધી કથા કરો ને તો લીલો વાંસ ન ફાટે. પરેશભાઈ, હાથ ભાવ કથા કરો તોય લીલો વાંસ ન ફાટે, ન ફાટે અને ન ફાટે. તો વાંસ ફાટવાનો કયો? તો હવે હું તમને સંભળાવું. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુર્યે ચ કથા વ્રતિ. સાત દિવસની અંદર સાત ગાંઠો તોડવાની છે, પણ વાંસની નહીં, તમારી વાસનાની. વાસનાની ગાંઠો તોડવાની છે. કામ છૂટે, ક્રોધ છૂટે, લોભ છૂટે, મોહ છૂટે, દંભ છૂટે, અભિમાન છૂટે અને ઈર્ષા છૂટે. આ બધું છૂટે ને તો ભાગવતની કથા આપણને મુક્તિ અપાવે. મેં હમણાં કહ્યું, મર્યા પછી મુક્તિ મળે કે ન મળે એના કરતા જીવન એવું જીવો કે જીવતા તમને અનુભૂતિ થઈ જાય કે મને તો મુક્તિ મળી ગઈ છે. વાલા, મર્યા પછી તો કોને ખબર છે મુક્તિ મળશે કે નહીં? મર્યા પછી હવે મોક્ષ છે કે નહીં, એ એક આપણી સામે પ્રશ્નાર્થ ચિહ્ન છે. હજી મોટો પ્રશ્નાર્થ છે, કારણ કે જે ગયા છે એને કોઈ કીધું નથી કે અહીંયા એ આવી મજા આવે છે, આ સારા કામ કરજો નકર નહીં મજા આવે, એવું તો કોઈ કીધું નથી. નથી કોઈ પત્ર લખ્યો, નથી કોઈ મેસેજ કર્યો, નથી કોઈ મેલ કર્યો. કારણ કે આપણે બધું જ આપીએ છીએ એની પાછળ દાનમાં, મોબાઈલ નથી આપતા. આપણે તમે જુઓ, આપણે દાદાનું કે બાનું કંઈક તિથિ કરીએ, ઉત્તર ક્રિયા કરીએ એટલે ન્યાય એને બધું સુખ મળે, એટલા માટે આપણે અહીંયા ગાડલું દાનમાં આપીએ, ગોદડું દાનમાં આપીએ, એને ઓશિકું આપીએ, એને ભાતનો ડબરો આપીએ, એને ઓલું ફાનસ આપીએ, અંધારું ન પડે. હવે તો ફાનસ બંધ થઈ ગયા, બેટરી આવી ગઈ. લાકડી આપીએ, ગૌમુખી માળા આપીએ, તો પછી આ બધું આપો છો તો હવે હારે કાદો એન્ડ્રોઈડ મોબાઈલ આપો તો ઉપરથી ફોટાય મોકલે કે અહીંયા આવું છે, અહીંયા આવું છે. આપણને કોઈએ કહ્યું નથી કે અહીંયા મોક્ષ આવો છે અને મુક્ત બંધન આવા છે. પણ મારી ભાષામાં કહું તો મર્યા પછી ઉપર સ્વર્ગ છે કે નહીં હોય ખબર નહીં, પણ જો જીવન જીવતા આવડે તો આ ધરતી જ સ્વર્ગ છે, અને જીવન જીવતા ન આવડે તો આ ધરતી જ આપણા માટે નર્ક સમાન છે. આજ અહીંયા નર્ક છે, આજ અહીંયા સ્વર્ગ છે, પણ જીવન કેવું જીવવું એ આપણા હાથની વાત છે. પ્રેત ધંધુકારીને ભગવાન ભાગવતની કથા સાંભળવાથી એને મુક્તિ મળી. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. પ્રેત પીડા વિનાશિની છે આ ભાગવતની કથા, પ્રેતને પણ મુક્તિ આપે છે. અને આ કથા સાંભળવાથી તો તમામ પાપો વયા જાય છે. મેં કહ્યું ને, પાપ હાનિ હિ પ્રજાયતે. ભાગવતની કથાને સાંભળવાથી બધા પાપો દૂર થાય. કંપંતે સર્વ પાપાની સપ્તાહમ શ્રવણે સ્થિતે અસ્માકમ પ્રલયમ સદ્યઃ કથા ચેયમ કરિષ્યતિ.
कथा चयम करिष्यते। जे माणस भागवत नी कथा ने सांभळे एना पाप रूपी मृगलावो दूड़ी जाय छे, कंपनते कापे छे पाप रूपी मृगलावो। जेम जंगल में एक सिंह पोतानी त्राड़ नाखे अने ओला हरणाओ मंडे थर 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 ध्रुजवा, एम आ भागवत नी एक गर्जना मात्र थी अपना पाप रूपी मृगलावो कांपवा लागे छे। कारण के भागवत मुक्ति आपे, स्वयं भागवत एम कहे छे, एकम भागवतम शास्त्रम मुक्तिदानेन गर्जति। हूँ एक गर्जना करूँ छू कि हे जीव तू मारा शरणे आवी जा, हूँ तने मुक्ति अने भुक्ति बे आपी देश। तमे गंगाजीमां स्नान करवा जाओ ने तो तमने मुक्ति मळे, पण भागवत गंगामां स्नान करो तो भुक्ति ने मुक्ति बे मळे। भुक्तिम च मुक्तिम च ददासि नित्यम भावानुसारे न सदा नराणा। जेवी माणसनो भाव थाशे एवं भगवान भागवतजी ने अर्पण करे छे। भागवत गंगामां अने भागीरथी गंगामां फेर शू? हरिद्वार में जो गंगा वहे छे एमा अने अत्यारे हरिपुर में जो गंगा वहे छे एमा, आमा बेमा फेर शू? फेर एटलो छे, तमारा जीवन ना थयेला पापो ने धोवा होय, हरिद्वार जाओ एटले तमारा थी जे पाप थई गया ए पाप ने गंगा धोई नाखे, बधा पापो ने गंगा धोई नाखे। भागीरथी में स्नान करवाथी आपणा पापो धोवाय छे, भागवती गंगा में स्नान करवाथी तमारा पाप करवानी वृत्ति धोवाई जाए छे। कोई दी पाप ज न करो एवी वृत्ति तमने मिली जाए छे। माटे भागवतनी कथा श्रेष्ठ छे, माटे भागवत कथा बहु बहु महत्वनी छे। कंपनते सर्व पापानी, भागवतनी कथा थी पापो कंपन पामी जाए छे। तो एवी आ धुंधुकारी ने भगवाने भागवतजीना प्रताप थी मुक्ति मळी। सात दिवस भगवाननुं गीत गायुं અને એને મુક્તિ મળી, તો એ એ ગીત દ્વારા જ્યારે મુક્તિ મળે છે, બાકી મરવાનું તો વાત મેં નક્કી કરી। શાને કરે છે રૂપના રખોપા, એક દિન રોળાઈ જાશે અલ્યા માનવી આપણે રાખના રમકડા। એક દિવસ આપણે રોળાઈ જવાના, આપણે રાખના રમકડા છીએ, ક્યારે મરી જશું કોને ખબર છે। પરમાત્માને જ્યાં સુધી કમશે ને ત્યાં સુધી આપણને રમવા દેશે, એમ લાગે કે આનું પાત્ર હવે પૂરું થઈ ગયું, આનો ખેલ પૂરો થઈ ગયો, એટલી પડદા પાછળ સીધો। ફૂલ્યો ને ફાલ્યો જોબન ના જોરે, ગડપણ ના વાયરા વાસે અલ્યા માનવી આપણે રાખના રમકડા। પછી ગડપણ નો વાયરો વાય અને પછી એમાં આપણે એને ઓ કરતા હોઈએ, એના કરતા અત્યારથી એવું વાવી લઈએ કે જેનો આપણને આનંદ મળે, એના એને 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 એવા ભાવથી ભગવાન, મેં ગઈકાલે કહ્યું હતું ને, જહાં સત્સંગ હોતા હૈ વહાં તુમ નિત્ય જાઓ, હમે ફુરસત નહીં કહેકર યે મોકા મત ગવાઓ તું। તમે તમે ગોવિંદના ગુણનાલને ગાતા રહો, ગોવિંદ ના ગુણ લાગાવો, 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 કાયા માયા નાશ થવાના, કાયા માયા નાશ થવાના, જન્મ્યા ઈ તો જરૂર જવાના, જન્મ્યા ઈ તો જરૂર જવાના, કાયા માયા નાશ થવાના, કાયા માયા નાશ થવાના, જન્મ્યાઈ તો જરૂર જવાના, જન્મ્યાઈ તો જરૂર જવાના,
અવસર નાવે આવો ગોવિંદના ગુણ લગાવો અવસર નાવે આવો ગોવિંદના ગુણ લગાવો અવસર ઘઉંની ભાખરી ન બને, એ ઘઉંને દળવો પડે અને એને લોટ બનાવીને એની ભાખરી બને. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ. સબસ્ક્રાઇબ કરેં લક્ષ્ય ટીવી ચેનલ કો, હાં ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએગા લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.